દ્વારકામાં વરસાદને કારણે થયેલી તારાજી અને ખેતીમાં નુકસાનને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવાઈ નિરીક્ષણ કર્યું. મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કરીને સ્થિતિનો તાગ મેળવ્યો. મુખ્યમંત્રીની સાથે મુખ્ય સચિવ રાજકુમાર તથા અધિક મુખ્ય સચિવ પંકજ જોશી અને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પણ ઉપસ્થિત રહ્યા હતા. દેવભૂમિ દ્વારકા આજે 5.65 ઇંચ વરસાદ નોંધાયો છે. સવારે 6 વાગ્યાથી લઈને અત્યાર સુધી એ વરસાદનો આ આંકડો હવામાન વિભાગે આપ્યો છે. ત્યારે આ સૌથી વધારે અસરગ્રસ્ત પામ્યો હોય તો એ આ જિલ્લો છે. અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા, મુલાકાત લીધી અને સાથે સાથે હવાઈ નિરીક્ષણ કર્યું હતું કે આ જિલ્લાનો કેટલો વિસ્તાર એ પ્રભાવિત થયો છે. અવિરત વરસાદથી ભારે નુકસાન આ જિલ્લામાં થયું છે. ખાસ તો ખેતીના પાકને ખૂબ મોટું નુકસાન થયું છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. વાડી વિસ્તાર એ પાણીમાં ગરકાવ છે. ત્યારે ખેતીના પાકને લઈને પણ નુકસાનની ભીતિ સેવામાં આવી રહી છે. ખેડૂતો ચિંતિત બન્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે હવાઈ નિરીક્ષણ કર્યું, સ્થિતિનો તાગ મેળવવાનો પ્રયત્ન કર્યો, તો સાથે જ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પણ તેમની સાથે રહ્યા હતા.